एक वार अतिथियों ने बोलावी ने आवेला भला काठिए आदेशिनी एक क्षत्राणी ने पोतानी धर्मपत्नी ने कीधु के हूँ एक मेहमान ने पांच ने लिया आवो छू, बपोरा थई गया छे जमवानुं बनावजो। त्यारे आदेशिनी स्त्रीए आदेशनी आर्यन आर्ये कीधु के तमे बोलावो एनो वांधो नहीं पण पूछो तो खरा केम, शू तो आपणे बे त्रण दिवसथी भूख्या छीए, आवेला मेहमान ने आपणे शू जमाडशुं। त्यारे पुरुषे कीधु छे आदेशना एक क्षत्रिये कीधु छे के पुरुषनो धर्म छे आंगणे आवेला अतिथिने आवकार आपी एने रोकी देवो, एने रोटलो देवो ए स्त्रीनो धर्म छे। मैं मारू काम कर्युं, तारे शू करवू ई तारे जोवानुं, मैं रोकी दीधा छे, हवे तारे जमाडवानो जमाडवा आ अहींया तारो प्रश्न छे। अने त्यारे પેલી ક્ષત્રિય આ એટલા માટે પંચરત્નાની નદી નારી તુરંગમાં એટલા માટે ભગવાનના આ સ્ત્રીઓ ભગવાનને સૌરાષ્ટ્રની બહુ પ્રિય હતી, એનું કારણ કે એ બધું કરતી। અને પેલી ક્ષત્રિયની પત્નીએ એવું કીધું કે તો પછી તમે જોઈ લો હું કોણ છું, મારું મા બાપ કોણ છે, મારું કુળ કોણ છે, મારું લોહી શું છે। દરબાર હમણાં જ હું વાડામાંથી પાછળથી ફરતી હતી અને છાણાના મોઢવાની અંદર એક સર્પ ગયો છે, એ સર્પ ગયો છે અને કાઢવા માટે હું એને હાથમાં પકડીશ, સર્પ મને દંશ આપે હું મૃત્યુ પામીશ, હું મરી જાઉં એ સમાચાર આંગણે આવેલા મહેમાનને અતિથિને આપજો, એટલે મર્યા ઉપર જમવા કોઈ રોકાશે નહીં, તમારું રહી જશે ને મારું રહી જશે, જવા દો મને। પણ પ્રભુ તારી કસોટીની પ્રથા સારી હોતી નથી અને જે હોય છે સારા એની દશા સારી હોતી નથી। પેલી ગઈ આ બધા ઇતિહાસો આ બધા દ્રષ્ટાંતો સ્વયં એક કથા છે, આ કથાથી ઓછું ના અંકવાને, આ કોઈ ઓઠું નથી, આ દ્રષ્ટાંત ઓઠામાં દ્રષ્ટાંતમાં ફેર હોય, ઓઠું એનો કોઈ અર્થ નથી, ઓઠું જેનું કોઈ જેની અંદર કોઈ મર્મ નથી, દ્રષ્ટાંત જે પ્રેરણા આપે, દ્રષ્ટાંત એની જેવું જીવવા માટે તમને મજબૂર કરે। અને પેલી આર્યાવર્તની પેલી જોગમાયાએ છાણાના મોઢવાની અંદર હાથ નાખ્યો પણ ત્યારે તો આ દેશના એ સર્પને પણ ઘણી વખત આપણે કહીએ બાકી બધાને કાળને ખબર હોય, પરશુરામના કુવાડાને આંખ્યું હતી, પરશુરામના કુવાડાને આંખ્યું હતી એટલે તો દાદો ભીષ્મ જીવતો હતો, એને બધા ક્ષત્રિયોને મારી નાખ્યો તો એમાં કેટલાય વિજ્યા હતા, એક એના કુવાડાને ખબર હતી મારે કોની ઉપર હાલવાનું છે। અને આમ હાથ નાખ્યો ત્યાં પેલો સર્પ કરડતો નથી, અને પાછળ આવી અને પોતાના પતિને બોલાવીને કીધું કે સર્પ કરડતો નથી। અને પેલા દરબારે હસતા હસતા કીધું કેમ જીવ વાલો લઈ ગયો ને, વાતું થાય મરવું હેલું નથી, ન હેલો ને જીવ તો કીધું દરબારે એવું નથી, મેં હાથમાં નહીં હાલ ન હું કવડે। અને ત્યારે આ દેશના એક ક્ષત્રિય છાણાના મોઢવામાંથી એમ સર્પને બહાર કાઢી અને પોતાની પત્નીના ગળામાં પહેરાવી દીધો, પહેરાવી દીધા। ઇતિહાસ આ ચમત્કાર નહીં, અહીંયા અમુક જગ્યાએ માની જ લેવાનું કે આ સાચું જ હોય, એ સર્પનો સોનાનો હાર થઈ ગયાનો ઇતિહાસ સાક્ષી પૂરે, સર્પમાંથી સોનાનો હાર થઈ ગયો। કારણ કે અમુક જગ્યાએ આપણી આંખ્યું છે ને બંધ કરી દેવાની હોય છે, અમુક જગ્યાએ ખાલી મોઢું હલાવીને, હા સાચી વાત છે, કોણે જોયા છે મહારાજને, એમાંની એકોઈ મૂર્તિ આમાંથી આંગલે ધીર કરો આમાં જોયા, પણ છતાં અહીંયા બિરાજે પછી છે જે માથું નમી જાય છે, કારણ કે શ્રદ્ધાનો હો વિષય તો પૂરા વાનિશી જરૂર। નારદજીએ એ કીધું કે હું સૌથી ભાગશાળી એટલા માટે તો કે મારી માં સાધુના ઘેર કામ કરતી, કોની ભેગા બેહો કોની હેરે કામ કરો એની ઉપર તમારું જીવન નક્કી થતું હોય છે, નબળા માણસનો સંગ મારે ખબર આવે। આપણા સ્વામિનારાયણ ભગવાનના ક્યાંક કીર્તનાવલીમાં જ ક્યાંક આ પદ છે, ઓલું પલંગમાં માકડ ઘરી ગયું હોય, હા એ માકડ કવડીને પાછું વયું જાય ને, ઓલા કૂતો હોય એને એમ થાય કે પલંગમાં છે, એટલે લાકડિયું પલંગને પડે, માર પલંગ ખાય માકડને કાંઈ થતું નથી। એવી રીતના જ્યાં સુધી સંઘની કિંમત ન સમજાય, જ્યાં સુધી સત્સંગની કિંમત ન સમજાય ત્યાં સુધી કરેલું બધું ફોગટ, અને સહેજે જ્યારે કોઈ સંગ લાગી જાય, સહેજે ભક્તિનો રંગ લાગી જાય ત્યારે તમે એકલા નહીં, કાળ કરમથી છૂટી કુટુંબ સહિત તરશો,
એકાદો પાકી જશે તો કુટુંબનું કલ્યાણ થઈ જશે. નારદજીએ કીધું, પછી બ્રહ્માજીએ પાછા શ્વાસ લેતા હતા, મને પણ અંદર સમાવી લીધો, ફરીથી હું જન્મ્યો, હું દેવર્ષિ નારદ કહેવાનો. દેવ દત્તા મિમામ વીણા, દેવતાઓએ મને વીણા આપી, અને જ્યારથી વીણા આપી ત્યારથી નારાયણનું નામ લેતો લેતો હું આખા જગતની અંદર ભરું છું, મને કોઈ રોકી શકતું નથી. એટલે નારાયણ નારદજી હાથમાં, નારદજી આવે એટલે પહેલો સળો, નારાયણ નારાયણ ભજે મન નારાયણ. એટલા માટે ભજન કીર્તન સત્સંગ કહે, આમાંનું કઈ કામ ન આવે ભગવાન. એટલા માટે સાહિત્યકારો કહે કે કરોડોપતિ શેઠ ગુજરી જાય એ કોડી સાથે નથી લઈ જતો. હા, અને સાવ ભિક્ષુ કોઈ દ્વારિકાના એક પગથિયે બેઠી બેઠું કોઈ ભિક્ષા માગતું હોય, અને હાલતા ચાલતા જતા યાત્રિકોને જય દ્વારિકાધીશ, જય રાધા માધવ, જય દ્વારિકાધીશ. ભલે ભિક્ષુક છે, એના એની પાસે બેલેન્સ નથી, એની પાસે કપડાં નથી, એની પાસે બંગલા નથી, પણ એ બોલે છે એ બધાય નામ મોહ થઈ જાય છે. સંપત્તિ મોહ થતી નથી, ભાવે કભાવે લીધેલું ભગવાનનું નામ અહીંયા નથી રહેતું, એ વયું જાય છે મોહ. અને એટલા માટે મોંઘો મનુષ્ય દે રે ફરીને નહીં મળે વારંવાર, હે નહીં મળે વારંવાર અમારી તું હજી લે લે.
गोपी चंद आने भरत री छोड़ी गया ચાર શ્લોક નો વિસ્તાર કર્યો, 12 સ્કંદ બનાવ્યા, 18,000 શ્લોક બનાવ્યા, 33 પ્રકરણ બનાવ્યા, 500,000 અક્ષર આંબે પાન, 75,000 જેટલા શબ્દોનું નિર્માણ થયું અને સુંદર મજાનું ભાગવત વ્યાસજીએ નિર્માણ કર્યું. ભાગવત નિર્માણ કર્યા પછી વ્યાસજીને પાછી ઉપાધિ થઈ કે આ નિર્માણ તો કર્યું પણ હવે હું તો વૃદ્ધ થઈ ગયો, હું કાંઈ કથા કીર્તન કરી શકું એવું લાગતું નથી, હવે દેવું કોને? હવે અહીંયા એ પ્રશ્ન આવ્યો એટલે નારદજીને પૂછ્યું કે હવે કોને દઈશ? નારદજીએ કીધું જેનામાં લાયકાત હોય, જેનામાં પાત્રતા હોય હોય તો એવું તો કોઈ આ જગતમાં દેખાતું કે એક છે, જેને માયાનો સ્પર્શ નથી થયો એ તમારા સંતાન છે તમે. તો કીધું એ તો જતા રહ્યા છે. નારદજીએ કીધું કે જતા રહ્યા છે, જાય એ આવે છે. તમે એક કામ કરો, આ શ્લોકો તમારા શિષ્યને શીખવાડો. એ શિષ્યોને કહેવાનું કે જ્યારે જ્યારે જ્યાં જાય ત્યાં એ શિષ્યોનું શ્લોકોનું વાંચન કરે, તાણી તાણથી બોલે, અવાજ કાઢીને બોલે, એટલે ક્યારેક આવી જશે. એક વખત એ શિષ્યો જંગલની અંદર કાષ્ઠ વીણવા ગયા અને સુંદર મજાનો શ્લોક બોલ્યા. નટવર વપુ કર્ણયો કર્ણિકારં બિભ્રદવાસ કનક કપિશં વૈજયંતીં ચ માલા રધરાન વૈણો રધર સુદયા. વ્યાસજીએ શિષ્યોને કીધું તું અડધો અડધો બોલજો, આખો બોલતા નહીં. અને જ્યાં શુકદેવજી આમ નીકળ્યા ત્યાં તો સાધ સંભળાવ, બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારં. સાંભળ્યું બરહા પીડમ, તો કીધું જેની માથે મોર પીછું છે, નટવર જેવો વેશ છે, જેણે પોતાની કાનની અંદર કરેણનું ફૂલ રાખેલું છે, પીળું પિતાંબર પહેર્યું છે, એની ઉપર કસોટો બાંધ્યો છે, ગળામાં વૈજયંતી માળા ધારણ કરી છે, આવા ભગવાનના શબ્દરૂપી સ્વરૂપનું વર્ણન સાંભળ્યું. શુકદેવજી દોડતા દોડતા આવીને પૂછવા લાગ્યા, આ શું બોલો છો? આ અમારા ગુરુએ અમને શીખવાડેલો શ્લોક છે. એમ તમને આખો નથી આવડતો? કીધું આવડે છે ને. તો કીધું શીખવાડો ને. રધરાન વેણો રધર સુદયા, જે પોતાના ઓઠની અંદર વેણું ધારણ કરે છે અને એ જ્યારે વેણુંની અંદર જ્યારે શ્વાસ પૂરે છે ત્યારે એવું લાગે પૂરયન ગોપ વૃંદે. વેણુંની અંદર નહીં પણ ગોપીઓના ગોપોના વૃંદને પ્રાણ આપતા હોય એવા ભગવાન વૃંદારણ્યમ, વૃંદાવનની અંદર સ્વપદ રમણમ, પોતાના પગે ચાલીને રમણ કરે છે. અને આવા દ્વારિકાધીશનું નામ અને સ્વરૂપનું વર્ણન સાંભળ્યું. શુકદેવજી કીધું બીજો શ્લોક આવડે છે? તો કીધું મને નથી આવડતો, પેલો છે ને એને આવડે છે, બોલાવે. એટલે પેલા શ્લોકની અંદર ભગવાન કેવા રૂપાળા છે એ લખ્યું, બીજા શ્લોકની અંદર લખ્યું અહો બકીયમ સ્તન કાલકૂટમ, બીજા શ્લોકની અંદર લખ્યું કે ભગવાન કેવા છે, તો કીધું દયાળુ છે. રૂપાળા હોય ને બહુ દયાળુ નથી હોતા, વાંધો એ હોય છે, હોતા એને એવું લાગતું હોય, કારણ કે એને રૂપનું અભિમાન એવું છે. હકીકત અત્યારે નહીં, સ્વર્ગમાં રહેતા ને અપ્સરાઓને બહુ અભિમાન હતા, એટલે ત્યાં નીચે પડ્યું હતું ઘણી વખત, હેઠ્યું બહુ ચડે નહીં, પડે જેટલા ઊંચા ચડે
ભગવાન જેટલું ઊંચું રાખે જવાબદારી બધી બહુ રૂપાળા બનાવ્યા, હાચવીને હાલવું પડશે. કારણ કે તમારા રૂપ સામે દુનિયાની નજર છે. બહુ રૂપિયાવાળા બનાવ્યા, હાચવીને હાલવું પડશે. તમારા રૂપિયા સામે દુનિયાની નજર છે કે આ ક્યાં વાપરે છે. ભગવાને તમને બહુ ભણાવ્યા ગણાવ્યા, દુનિયા ધ્યાન રાખતી છે, ભણ્યો બહુ છે, મા બાપની સેવા કરે છે કે નહીં જોઈએ, બહુ ભણાવે એટલે દુનિયા ના પાડે છોકરાને બહુ ભણાવાય નહીં. કારણ કે ભણે એ ગણતરી કરતા શીખી જાય, અને મા બાપની સાથે જ્યારે એના વ્યવહારમાં ગણતરી આવી જાય એટલે માણસની અંદર રહેલું તેજ વયું જાય. પછી રૂપાળા લાગે, ફોટાવાળા કરી દે, પણ એનો એક્સરે એટલો બધો બેકાર હોય છે, એ દેખાય નહીં. ગમે એટલા રૂપાળા હોય, નજર કરી લ્યો આપણા વ્યવહારમાં, આપણા પરિવારમાં, આપણા ઓળખીતામાં, કે રૂપાળા બહુ હશે, રૂપિયાવાળાએ બહુ હશે, પણ જો એના મા બાપને એ નહીં સાચવતા હોય તો તમને એ નહીં ગમતા હોય. ભલે તમારે એની અરે કાંઈ લેવા દેવા નથી, ભલે રૂપિયાવાળા નહીં હોય, રૂપાળા નહીં હોય, એની પાસે કાંઈ નહીં હોય, પણ એના ગૌઢાવના ગૌઢાવને રેઢા નહીં મૂક્યા હોય ને તો એ તમને ગમશે. ને તમે 5-25 જણા વચ્ચે કહો કે ભલે એની પાસે કાંઈ નથી પણ એના ને સાચવે છે. પોતા સવ પોતા તણા પાળે પંખીડા, અને એમાં નવાઈ નથી. ક્યારેય પણ મા બાપને સાચવતા સમયે આપણા ભાઈ પરિવાર કુટુંબને મદદ કરતા ક્યારેય અભિમાન ના આવે, અહંકાર ના આવે, એનું ધ્યાન રાખજો. કારણ કે કરવાવાળો ભગવાન છે, મારે તમારાથી કાંઈ ન થાય. બગદાણામાં દરરોજ 10,000 માણસ જમે, ખબર નથી કોણ દે છે, ક્યાંથી આવે છે. હું તમે તો આપણા બાપાને જમાડતા હોય, માને જમાડતા હોય, ભાઈ કે ભાભીને જમાડતા હોઈએ, ક્યારેક સમય નબળો હોય તો. આપણે તો આપણાને જમાડીએ. દુનિયામાં એવા અનેક અન્નક્ષેત્રો છે જે અન્નક્ષેત્રની અંદર જાત નથી પૂછતા, નાયતી નથી પૂછતા, પૈસા નથી લેતા, એમ કે જમી લો. અહીંયા એ કહે, શાસ્ત્ર એ કહે છે, ભગવાન દયાળુ છે. કેવા? અહો બકીયમ સ્થાન તનકાલ કૂટમ. બકાસુરની બેન બકી એટલે ઓલી પૂતના પોતાના થાનની અંદર ઝેર ભરીને આવી, ઝેર ભરીને આવી, અને એણે ભગવાનના મોઢાની અંદર પોતાનું સ્તન આપ્યું. ભાગવતકાર લખે કે જે ગતિ યશોદાને આપી, જે સ્થાન માં દેવકીને આપ્યું, એ જ જગ્યાએ ભગવાન પૂતનાને મોકલે છે. આટલો દયાળુ છે, કોઈ ઝેર આપે એને પણ ભગવાન. આપણે ત્યાં લખ્યું છે, રાણાજીએ રડ કરી અને વળી મીરા ઘેરે કાજ, રાણાજીએ રડ કરી અને વળી મીરા ઘેરે કાજ, જીરના કટોરા ભરી મોકલા, જીરના કટોરા ભરી મોકલા, વાલો મારો જેર નાજી લણ હાર રે. આપો તો ખરા, કઈ એક વખત જેને ટેવ ટેવ પડી જશે પછી રહી નહીં શકાય. વ્યસનની અંદર બધા વ્યસનો ખરાબ ન હોય, ભગવાનના નામ લેવાનું વ્યસન સારું છે. સતત માળા, સવારમાં ઉઠીને 5 વખત 10 વખત, શરૂઆતમાં કંટાળો આવશે, લાગશે નહીં, મન નહીં લાગે, ચિત્ત નહીં લાગે, પણ એક વખત ગૌમુખીમાં હાથ નાખી ભગવાનનું નામ લેતા શીખી જાઓ એટલે પછી તમારે આલારે મૂકવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક એ સમય થાય. એટલે તમારા પાસે જે સમય છે, અને એ સમય યાદ રાખજો, ફરી એક વખત ભગવાનનો સ્મરણ, એમાં નામ સંખ્યાની કંઈ કિંમત જ નથી. ઘણા તો માળા પહેરતા એમ લાગે આમ
ઉલાળે જતો હોય એમ નહીં, માળા તો એમ ફરવી જોઈએ, માળાને મજા આવે, માળાને હેત કરવાનું, એને વડકા ન ભરવાના હોય. હા, આ તો આખી ગમ કે થતી હોય, આપણે આગળ ફાટીને આંગળી બહાર વી આવશે. હું માળાને હેત કરો, એના મણકાને એમ થવું જોઈએ કે ખરો હાથ છે. માળા ભઈ કાષ્ટ કી બિસ્મે ભયો સૂત, માલા બિચારી શું કરે ફેરવનારો. માળા શું કરે એટલે માળાનું કઈ વાક નથી, એને પ્રેમ કરો, એને કરો, મજા આવી જોઈએ એને. હવે તો પછી આપણે માપની બધી શરૂ થઈ ગઈ છે, હવે તો પારાની સંખ્યા બંગ્યા કઈ નહીં, માપ હોવું જોઈએ. માપ કઈ વાંધો નહીં, દેખાડો કરવા માટે હાથમાં બેરખો પહેરાય, હા, કોઈકને દેખાડી દેવા માટે ગળામાં કંઠી પહેરાય, વાદે વાદે કથા સંભળાય, ફિલ્મ નો જોવાય, વાદે વાદે ભગવાનના પ્રસાદ 11 કરતા શીખાય, બીજું ત્રીજું મોઢામાં નાખતા ન શીખાય. સંઘથી માણસને આ થાય, અને આવો સંઘ થઈ જાય તો ભગવાન કે અહો બકેયમ સ્તન કાલ કૂટમ, એ તો દેવા બંધાયેલો છે અને દે છે, એના આંગળી પાસે આંગળી મૂકવા એનું એની તાકાત એ છે, ખાલી નજર કરે ને ત્યાં મારું તમારું કલ્યાણ થઈ જાય. એટલે તો આપણે કહીએ કે આપણે ભગવાન બાજુ એક પગલું હાલ્યું, ભગવાન કેટલા હાલે, કેટલા હાલે ખબર છે કોઈને, કેટલા હાલે કોઈ નથી ખબર, ઘણી જગ્યાએ પૂછે ને કેટલા હાલે, કે બધા કે ભગવાન આપણે એક હાલી ભગવાન દ હાલે, લે કઈ વધારાના છે ભગવાનના પગલા નહીં, આપણે એક હાલીએ તો ભગવાન એક જ હાલે, પણ આપણે એક હાલીએ ત્યારે એ આપણું એક હોય છે, અને ભગવાન જયારે હાલે ત્યારે એનું એક હોય છે. 3 ડગલામાં કઈ નહોતું વધવા દીધું બલીનું, 10 ડગલા હાલે શું વધે, ક્યાં મૂકે માથે. અહો બકેયમ, આવો દયાળુ છે, જે ઝેર પાય છે એને પણ અમૃત પાયાનું સ્થાન આપે છે. અહીંયા પાત્રતા છે, એટલા માટે ભાગવતના 7મા પ્રથમ સ્કંદના 7મા અધ્યાયની અંદર લખ્યું છે, બ્રહ્મ નદીયામ સરસ્વતીયામ આશ્રમ પશ્ચિમે તટે શમ્યા પ્રાસ ઇતિ પ્રોક્તમ ઋષિણાં સત્રવર્ધનમ અનરથોપમં સાક્ષાત ભક્તિયોગમથોક્ષજે લોકસ્યા જાનતો વિદ્વાન ચક્રતે સાક્ષતા સંહિતા. અહીંયા લખ્યું કે આ ભાગવતી સ્વયં ભગવાન છે, તો ભગવાન જ્યાં જાય ત્યાં શું થાય, તો લખ્યું અનરથો પશમં સાક્ષાત. ભગવાનની કથા આવવાથી તમામ પ્રકારના અનર્થો શાંત થઈ જાય, બધા પ્રકારના અનર્થોથી તમે મુક્ત થઈ જાઓ, અને જે ભગવાનની કથા સાંભળે એની ચિત્તની વૃત્તિ, એની એના મનના તરંગો બધી દિશાઓથી ફરી જાય, અને એના હૃદયની અંદર ભગવાનની ભક્તિ ઉત્પન્ન થાય. ભગવાનની ભક્તિ ઉત્પન્ન થાય એટલે કીધું આંખ કાન, એક કવિતા છે બહુ સરસ મજાની, કે મારું આપણું આપણે બધા પેલા રાવણનું દહન થાય ને, એની ઉપરથી આ કવિતા છે. ભાઈ જ્યારે દશેરા હોય ત્યારે રાવણનું દહન થાય, તો રાવણમાં અને આપણે આપણી મનની વૃત્તિઓમાં શું ફેર છે, આપણું મન પણ એવું છે. સોને કી ચીડિયો કે પી છે ભાગ રહા હે મન, સોને કે હિરણો કે પી ભાગ રહા હે મન,
जाने कितने राम रहे, जाने कितने राम रहे, कितने हम रावण सोने के हिरणों के पीछे भाग रहा है मन। रावण नी पाहे तो हो राम ने दौड़ावा माटे एक सोना नु हरण हतो, ए हतु ने बनायु तू। आपणी पाहे तो केटला छे, हा आपणुं मन क्या क्या नथी दौड़तुं। सारू रूप दौड़्युं जोयुं, आँखी खेचाईने वैगी न्या, हा क्यांक डखो थयो कान वियाई गया, कोके रसोड़ामां वघार लीधो नाक दौड़ीने वयू गयुं, कंईक जोयुं अने आपणा मनना जे इंद्रियोना द्वार छे ए द्वार खुलीने ई तरफ मीट मांडीने बेही गया छे। विचारो, દોડે છે જે નથી એની પાછળ દોડવાનો પ્રયત્ન, એ જ તો વૃત્તિ રાવણની છે। એ વૃત્તિઓથી મુક્ત, એક જગ્યાએ રાવણને સળગાવતા હતા તો રાવણે ડોકું કાઢીને કીધું, એ તમે હું સળગાવો છો કેમ? તો કીધું તમારી બૈરી થોડી ઉઠાવી ગયો તો, વાંહેથી કોક બોલ્યું અટલે જ, વાંહેથી એક જણાએ કીધું અટલે જ સળગાવીએ છીએ, સોને ઘે હિરણોં કે પીછે ભાગ રહે, શાયદ હી કોઈ રખતા હો, શાયદ હી કોઈ રખતા હો, ચહેરે ઉસસે કમ અબ તક દસ चेहरे वालों को जला रहे हैं। आमा मारन तमारा अपना विचारो, एक होय तो मने कई वांधो नथी, पण वातावरण फरे, आपणी मानसिकता आपणुं व्यक्तित्व फरी जाय तो व्यक्तित्व फरे छे। भले रावण ने दस हता पण ज्यारे व्यक्ति ने जो विचार फरे, वस्तु ने जेने विचार फरे, त्यारे आपणी वृत्ति छे आसुरी बनी जाय। સારો સ્વાદ્યુ ના ખેંચાઈ ગયું, નક્કી થયું કે તમારું મન પણ સોનાના હરણની પાછળ દોડી રહ્યું છે। સારી સારું રૂપ જોઈને તમારી આંખ ખેંચાઈ ગઈ, નક્કી થયું કે અહીંયા દ્વારિકાધીશના સાનિધ્યમાં બેઠા ભાગવત જેવું પરમ તત્વ બિરાજી રહ્યું છે, વર્ણી નીલકંઠ વર્ણી ભગવાન નરનારાયણ દેવની મૂર્તિ બિરાજી રહી, હજી તમને પાછું વાળું જોવાનું મન થતું હોય તો નક્કી થયું કે હજી અંદર રહેલો રાવણ ક્યાંક જાગે છે, જે તમને મોઢું ફેરવવા માટે મજબૂર કરી દે છે। મારા તમારા જીવનનું પરમ લક્ષ્ય, પરમ ધ્યેય એ હોવું જોઈએ કે એક વખત સામે મહારાજની મૂર્તિ આવી ગયા પછી આંખો બંધ થાય ને એની અંદરથી નીકળે તો માત્ર ને માત્ર પરમાત્માના વિયોગના અશ્રુ હોવા જોઈએ, આંખમાંથી બે બૂંદ પડી જવી જોઈએ, ભગવાન હજી કેમ આઘો છો, અંદર તો છો દેખાતો કેમ નથી, મારે તને બહાર નથી જોવો, મારે તને અંદર જોવો છે। પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી। એટલે શાયદ કોઈ મકરંદ દવે કે સુરેશ દલાલની આ પંક્તિ છે કે તું રાવણ તું રામ મનવા, તું જ રાવણ છો તું જ રામ છો, તું કૌરવ તું પાંડવ, તું રાવણ તું રામ, અહીંયાના આ કુરુક્ષેત્રની અંદર પળપળના સંગ્રામ, મનમાં તું રાવણ તું રામ। વૃત્તિઓથી માણસના વ્યક્તિત્વની ઓળખ થાય, સુખદેવજી કહે છે રાજા પરીક્ષિતને, વ્યાસજી કહે છે નારદજીને, સુતજી કહે છે શૌનકાદિ ઋષિમુનિઓને, આવી રીતના સરસ્વતીના કિનારે અનર્થોને શાંત કરનાર ભાગવતી કથા સુખદેવજી કહે છે। પાત્રતા છે એટલા માટે શિષ્યોના વ્યાસજીને પાર નહોતા, પણ ગમે યાદ રાખજો ધનના વારસામાં દીકરો સીધી રીતના બાપના મિલકતમાં હિસ્સો માગી શકે, જ્ઞાનના વારસાઓ આમ નથી મળતા, લાયકાત અને પાત્રતાથી મળે છે, અને પાત્રતા હતી એટલા માટે તો જુઓ મળ્યું સુખદેવજીને। દીકરો હોત તો હતો, એ એક સંજોગ છે કે એનો દીકરો છે, પણ જરૂરી નથી દીકરો હોય એને જ મળે, નથી મળ્યું અશ્વત્થામાને, એ વિદ્યા નથી મળી જે વિદ્યા એકલવ્યને મળી છે। જુઓ દ્રોણ
ના દીકરા નથી એકલવ્ય. અર્જુન દ્રોણ ને પ્રેમ કરે છે, બાપ જેટલો આદર આપે એ સાઈડ ઉપરની વસ્તુ છે, પણ હકીકતમાં બાપ દીકરાનો સંબંધ નથી. અસ્ત્ર ને શાસ્ત્ર ની અંદર નિપુણ થયેલા એકલવ્ય અને અર્જુન જેટલી શિક્ષા, એટલી બધી ધીરતા, એટલું બધું પરાક્રમ નથી અશ્વત્થામાં પાસે. એ મહાભારત મને તમને બતાવે છે, છતાં પણ પાત્રતા હતી, લાયકાત હતી, એટલે મળ્યું છે. કોને? અર્જુનને, એકલવ્યને. સદશાસ્ત્ર ની અંદર એ જ તો બતાવે છે કે પાત્રતાના આધારે તમારા જીવન, તમે કોની ભેગા છો, ગમે એટલા શક્તિશાળી હોવાથી કઈ થઈ જતું નથી, તમે કોની ભેગા છો એની ઉપર નક્કી થાય તમારી શક્તિ. જુઓ, કર્ણ પાસે પાર નથી શક્તિનો, એકલવ્ય પાસે, એકલવ્ય બાણ છોડે ને. મહાભારતમાં લખ્યું છે કે કૂતરું રાતે રડતું હતું સ્વામી, અને કૂતર રડતું કૂતરું હતું એ અવાજથી શાંતિની ખલેલ પહોંચતો હતો, એ ખલેલ બંધ કરવા માટે એકલવ્ય બાણ છોડ્યું, અને કૂતરાના મોઢામાં બાણ એવી રીતના ફિટ કર્યું કૂતરું મર્યું નહીં, અવાજ બંધ થઈ ગયો. જળના તરંગોની અંદર નજર રાખી કર્ણ વિંધી નાખત, પણ કર્ણને તો દ્રૌપદીએ ના પાડી દીધી કે તું દાસીનો દીકરો છો, અને અર્જુનને નીચે રાખીને હામે મત્સ્યવેધ કરી નાખ્યો. એકાગ્રતા જુઓ, તાકાત ન તો અર્જુનની ઓછી છે, ન તો અશ્વત્થામાની ઓછી, ન તો કર્ણની ઓછી છે, પણ ક્યારેક અવળા સંગ કોના પક્ષમાં છો એના આધારે તમારી તાકાત વેડફાઈ જતી હોય છે. એટલા માટે મહાભારતના યુદ્ધની અંદર કીધું ભગવાન કૃષ્ણએ કે છેલ્લી ક્ષણ છે, હજી કોઈને એકબીજા પ્રત્યે લાગણીના ઉભરા આવતા હોય તો ફરી જાઓ, જેને જેની બાજુ જાવું એ બાજુ બીજા જાઓ, કોઈને કાંઈ બંધન નથી. ત્યારે કોઈ ક્યાંય ગયું નહીં. હા, એક સાત્યકી હતો, એ કૌરવોનો પક્ષ છોડી પાંડવોની સાઈડ જતા રહ્યા, બાકી કોઈ બહુ ઝાઝો ફેરફાર ન થયો. બધાય ધર્મના, એવું તો કયો એવો ધર્મ હતો મહાભારતની અંદર, દાદા ભીષ્મ એવું કીધું કે ભાઈ હું જેની ભેગો જેનું ખાતું એનું ન ખોદાય, અધર્મના લાડવા ખાઈ અધર્મની નિંદા કરાય. કોઈ નાસ્તિક માણસની ભેગા એની ઘરે જમવા જવાનું થયું, જમી લીધું, જમી લીધું કે આપણો ભગવાન થઈ ગયો, એના લાડવા ખાઈને કહેવાય થોડોક સુધર, ભગવાને દીધું છે બે પૈસા પરમાર્થમાં વાપરો, સંપત્તિ. રાજા સુખદેવજીની કથા અને પરીક્ષિતના પ્રશ્ન વિશે પ્રશ્ન કરતા શૌનકાદિ ઋષિમુનિએ સુતજીને કીધું કે પરીક્ષિત જેવો રાજા, પાંડવોનો વંશ, એવું શું થયું, અમે તમે અમને એસા વિસ્તાર કથા કહો. એટલે હવે કથા પરીક્ષિતના જન્મથી શરૂ કર્યું, પણ ભાગવત ન્યાથી શરૂ થયું છે. હવે પરીક્ષિતનો જન્મ થયો એનો મોક્ષ થવાનો છે નક્કી છે, પણ પરીક્ષિતનો મોક્ષ તો જ થાય જો એની ઉપરની પેઢીઓનો મોક્ષ થઈ ગયો હોય. તો પરીક્ષિત કોનો દીકરો છે ખબર છે કોઈને? કોઈ નથી ખબર. અભિમન્યુનો દીકરો છે. એટલે અભિમન્યુ તો સાત કોઠાની લડાઈની અંદર ધામમાં જતો રહ્યો છે, હવે એનાથી ઉપર કોણ આવ્યું? પાંડવો. પાંડવો તો હિમાલયમાં જઈને હાથ ગાળીને મોક્ષને પામ્યા છે, એટલે ત્યાં નથી કાંઈ વાંધો. એનાથી ઉપર ત્યાં ધૃતરાષ્ટ્ર છે, પાંડુ છે, વિદુર, આ બધાનો મોક્ષ થઈ ગયો. એનાથી ઉપર દાદા ભીષ્મ છે. આ બધી પેઢીઓના મોક્ષ થયા પછી પરીક્ષિતનો વારો આવે, પણ છતાં ભાગવતની અંદર કથા શરૂ થઈ તો પહેલાં કોનો મોક્ષ કેવી રીતના થયો એ લખ્યું છે. પરીક્ષિતના મોક્ષ થવાનું કારણ, દીકરાનો મોક્ષ થાય એટલે નક્કી થયું આગળની પેઢીઓમાં કંઈક પુણ્ય પડ્યું છે, ભગવાનનો પરમ ભક્ત કંઈક ઉત્પન્ન થયો છે, એટલે નક્કી થાય પૂર્વના કંઈક સંસ્કારો હોય. એટલે સૌથી પહેલાં ભાગવતના પ્રથમ સ્કંદની શરૂઆત કરતા મહાભારતની કથાથી કથા શરૂ કરી છે. અથ શ્રી મહાભારત કથા. અથ શ્રી મહાભારત કથા. અથ શ્રી કથા હે પુરુષાર્થ કી, સ્વાર્થ કી, પરમાર્થ કી. કથા હે પુરુષાર્થ કી, મહાભારત
નિષેધ કર્મ ધર્મ બતાવે છે, રામાયણ એમ કે વિધિ બતાવે છે, રામાયણ એમ કહે કે આમ કરાય, મહાભારત ના પડે એમ ન કરાય. દુનિયાના ઘરેણા કહેવાય દાદા ભીષ્મ દ્રોણ, મહાભારતના કૌરવના પક્ષની અંદર દુર્યોધન કર્ણ, જુઓ તો ખરા એક એક આમ ખાલી હાલા જતા હોય તો તમને જોવા ગમે. ચાંદીનું પતરું માથે મઢી દીધું હોય એવા આમ ધોળા વાળ થઈ ગયા, અહીંયા સુધી આમ જાણે ચાંદીની દાઢી છે એવી ચમકતી દાઢી, પણ રોળાઈ ગયા. કોઈ આંગળી અધર્મ ન ચીંધી શકે એવું તત્વ પણ અધર્મનો આશરો અધર્મનો સંગ રહ્યો અને એ કૌરવના પક્ષમાં કારણ હતું. કથા હે પુરુષાર્થ કી સ્વાર્થ કી પરમાર્થ કી, ગ્લાનિરભવતિ ભારતભ્યુત્થાન ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં, પરિતરાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે સંભવામિ યુગે. ભારત કી હે કહાની સદિયો સે ભી પુરાણી, એક નાનકી એક ગંગા ઋષિ મુનિયો કી અમર માની, એ દેર ભારતી હે વીરો કી આરતી, એ નિત નહીં ભારત કી મહાભાર. કુરુક્ષેત્રનું મેદાન અંદરો અંદર ભાઈઓ લડે છે. ભાગવત ની અંદર તો શ્લોક લખ્યો છે, યદા મૃધે કૌ રવસુંજયાનામ વિરેશ્વથો વીર ગતિમ ગતેષુ વૃકોદરાભિ વગદાભિમર્શ ભગ્નોરુદંડે ભૂતરાષ્ટ્રપુત્રે. એવો તે વળી કયો ધર્મ હતો જે ધર્મના શરણે દાદા ભીષ્મ રહ્યા? આંગળી ચીંધવાનો કોઈ અધિકાર નથી કોઈને, પણ છતાં સહજ ભાવ તો ખબર તો પડે કે કૌરવોના પક્ષમાં અધર્મ હતો અને દાદા ભીષ્મ કૌરવોના પક્ષે હતા. ભગવાનની લીલાના ચરિત્રનો એક ભાગ કરો, પણ મારે તમારે બધાએ સ્વીકારવું પડે કે દાદા ભીષ્મ જેવા વ્યક્તિએ અધર્મનો સંગ કર્યો, પરિણામ રોળાઈ જવું પડ્યું. ભલે ને બાણોની સૈયાઓ પર સૂતા હોય ને છેલ્લે દ્વારિકાવાળાએ દર્શન દીધા હોય, છતાં પણ શું કહેવાય, બાણ વાગ્યા, બાણની સૈયાઓ પર સૂતા. આ કુટુંબનો કજિયો કેમ થયો? યદા મૃધે કૌરવ સૃંજયા નામ, બીજાને પૂછી પૂછીને ઘરના વ્યવહારો ચાલતા હોય એ પાંચે પંદરે અટવાય, બંને પક્ષમાં એવું હતું. કૌરવો ની પાસે શકુની જેવો સલાહકાર હતો, એટલે કોઈ દી એ ઘરમાં શાંતિ ન હોય. સોનાના સિંહાસન, જમવા બેસે તો સોનાની થાળીઓ દાસીઓ પંખા નાખે, દુર્યોધન જેવો. આમ દુર્યોધનમાં યુધિષ્ઠિરમાં જાજો ફેર નહીં મહાભારત, એમ કે દુર્યોધનમાં બળ ઓછું નહોતું,
પણ સંઘ શકુનીનો હતો એટલે સોનાની ગાદી હતી પણ કોઈ દી નિરાતે સૂતા નહીં. જમવાનું ખૂબ હતું પણ કોઈ દી ખાતા ખાતા ખરાબ જ મલકનું વિચાર્યું એટલે એના પેટમાં ક્યારેય જે જઠરાગ્ની હતો એ શાંત ન થયો. એવા દુર્યોધન ભગવાન કૃષ્ણના કહેવાથી કુરુક્ષેત્રના મેદાનની અંદર ભીમે દુર્યોધનના સાથળો ઉપર ગદાનો પ્રહાર કર્યો, ભાંગીના ભૂકો કરી નાખી છે. કણસે છે અશ્વત્થામાં આવીને પૂછ્યું કે કેમ, હવે તો જતો રે, તારું બધું જે કાંઈ કર્યું એ બધું જોઈ લે, પરિણામ કેવા હોય કલહ કજિયા નહીં જોયું, હવે તો તારા જીવને ગતે કરી દે. ત્યારે અંતિમ સમયે પણ મરવાનો વેળા હતી પણ એ સમયે દુર્યોધને અશ્વત્થામાને કીધું, જ્યાં સુધી પાંડવો જીવતા છે ત્યાં સુધી મને નિરાતે મોત નહીં આવે, મને શાંતિની પ્રાપ્તિ નહીં થાય. મારા ને તમારા જીવનની અંદર જ્યાં સુધી વેર હશે, જ્યાં સુધી કોઈના પ્રત્યે ઈર્ષા હશે, ઈર્ષા અને વેર એવો અગ્નિ છે એ જ્યારે ક્યારે ઠરતો નથી, સતત સળગા કરે છે. અને ઉપાધિ એ વાતની છે કે આપણને સળગાવે છે. આપણે ગમે એની ગમે એટલી ઈર્ષા કરીએ, સામેના માણસને શું ફેર પડવાનો છે? એ તો એની ગતિ, જે પરમ ગતિથી હાલ્યો જાય છે એ ગતિ હાલ્યો જ જવાનો. તમારી ઈર્ષા કરવાથી તમારી પ્રગતિ રૂંધાશે, કોકની અદેખાઈ કરવાથી તમારી અંદર રહેલું લોહી બળશે. અનંત સમયે આખી જિંદગી જે વિચારશો એ જ વેળા આવીને ઉભી રહે. એટલે કીધું છે કે ત્રણેય ટાઈમ ભગવાનનું નામ લ્યો, ટેવ પડી જાય એ સારું, ટેવ પડી જાય તો મેરા પછી ભગવાન આવશે. તો શું કરું? તો કીધું પાંડવો મૃત્યુ પામે તો મારે અશ્વત્થામાં ગયો, પાંડવોના શિબિરમાં જઈ અને પાંડવોના સંતાનો સૂતા હતા એને પાંડવો જાણી અને ભીષ્મ આ કૌરવોનું પ્રિય કરવા માટે અશ્વત્થામે એના મસ્તકો કાપી લીધા છે. કાપીને લઈ આવીને કીધું લે દુર્યોધન, આને કામ હતું ને પાંચેને મારી નાખ્યા છે, પાંચેને મારી નાખ્યા છે. દુર્યોધન કહે કે અમારા હો ભાઈઓથી ન થયું તે એકલાય કરી લીધું. તો કીધું જો તમારો વાંધો આ કરીએ તો તમે માનો નહીં, જો ને આ પાંચ મને ખબર હતી તને શંકા જાહે એટલે એક માથું હારે લાવ્યો છું. અને એ આવડું મોટું માથું પાંડવોનું, પાંડવોનો સંતાન, અને થાળની અંદર લાવેલા માથાને જોઈને દુર્યોધન કીધું લાવ તો જોવા દેતો. અને જામ દબાવીને હાથમાં લઈને જોયું ત્યાં તો ઓહો આ અંદરથી આમ ત્રાસકો પીડ્યો કે હે ગુરુપુત્ર, તે બહુ નિંદ્ય કર્મ કીધું છે. કેમ? પેલા તો મને નક્કી હતું કે જે અમારાથી નો મરે તારાથી નો મરે. અરે તારાથી નો મરે એનું કારણ છે જેને બચાવનારો દ્વારિકા વાળો હોય કોઈનાથી નો મરે. આ પાંચ બાળકો જીવતા હતા, અમારો વંશ હાલતો હતો, પણ ગુરુપુત્ર બહુ નિંદનીય કર્મ કર્યું છે, તે અમારી પેઢીઓમાં કોઈ શ્રાદ્ધ કરે એવું નથી રહેવા દીધું. આ બાજુ સવાર થયું ને જ્યાં દ્રૌપદી ઉઠીને સંતાનોના કક્ષમાં જ ઉભે છે, તો સંતાનોના ધડ જોયા, લોહીના ખાબોચિયા ભરેલા, એક માના માટે એના પાંચ દીકરાઓના મૃત્યુ, એના આઘાતને એક એક માં સમજી શકે. અને દ્રૌપદી રડવા લાગી. રડતી દ્રૌપદીનો અવાજ સાંભળી, કારણ કે આપણે ત્યાં મા માટે કહેવાયું છે મા એકાક્ષરી કાવ્ય છે, મા માટે કહેવાનું છે મા આ દુનિયાની અંદર રહેલું ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. એટલે આપણે ત્યાં મા માટે એવું મા તે મા બીજા બધા, એનો એક વખત ખાલી માથે હાથ ફરી જાય તો તમામ પ્રકારના આપણે ત્યાં તો કવિતાઓ, મને કવિતાઓ બહુ પ્રિય છે, કવિતાઓ આવ્યા કરે છે. આપણે ત્યાં તો કવિતા લખી છે, દલપતે લખી છે. અતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છે કતો રાખ તું કોણ છા
હતો હું સુતો પારણે પુત્રનાનો રડું છે કતો નાથ તું કોણ છા મને દુખી દે કે દુખી કોણ થા તું મહાહિતવાળી દયા લેજ માતું મને દુખી દે કે દુખે કોણ થાતું મહાહિતવાળી દયા લેજ માતું. દલપત કહે છે કે આ દુનિયાની અંદર પરમાત્માએ માન બનાવ્યું, કારણ કે એનો સ્નેહ દ્રૌપદીના ઔદાર્યની વાત છે. પાંડવોએ કેટલા પરાક્રમ કર્યું એવું કેમ એટલો બધો ભાગવતની અંદર વિસ્તાર ન આપ્યો કે કરે પરાક્રમ. એની સાથે દ્વારિકાધીશ છે, એના પરાક્રમની પાછળ એને પીઠ છે, એની પાસે વાહો છે. પણ દ્રૌપદીની ઉદારતા તો જુઓ, એણે પોતાના દીકરાઓ મરી ગયા પછી રડતી રડી અને અર્જુને પ્રતિજ્ઞા લીધી કે પાંચાળી રડમાં આપણા સંતાનોને જેણે માર્યા છે એના ધડનો પાટલો બનાવીને જ્યાં સુધી તને સ્નાન નહીં કરાવું ત્યાં સુધી સૂતકનું સ્નાન નહીં કરું. દ્વારિકાધીશે કીધું હા અર્જુન એમ જ હોય, અને અર્જુનના રથના સારથી બની દ્વારિકાધીશ નીકળ્યા. અને દ્વારિકાધીશને રથથી ઊભો રાખીને કીધું કે મહારાજ ઉભરોદ ભગવાન અશ્વત્થામાં દોડીને જઈ રહ્યો છે, મારે રથમાં ન દોડાય, મારે પણ નીચે હાલવું છે. અને જ્યાં નીચે ઉતરીને અર્જુન દોડે છે ત્યાં અર્જુનજીને આવતા જોઈ અને ગુરુપુત્ર દ્રોણે એક રસ્તામાંથી ડાભની હળી ઉપાડી અને બ્રહ્માસ્ત્રનો મંત્ર ભણીને બ્રહ્માસ્ત્ર છોડી દીધું. ત્યાં તો અર્જુનને આમ બ્રહ્માસ્ત્રના તાપથી સળગવા લાગ્યો, સળગવા રહેલા સળગી રહેલા અર્જુન ભગવાનના શરણે આવ્યા, ભગવાને શરણ આપ્યું છે. અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રને પરિચ્છેદન કરવામાં આવ્યું, અશ્વત્થામાને મારવા જતા અર્જુનજીને રોક્યા અને દ્વારિકાધીશ પ્રભુએ કીધું કે અર્જુન આને અહીંયા ન મરાય, દ્રૌપદીની સામે લઈ જા અને આને એની સામે માર, તારી પત્ની રાજી થશે, દ્રૌપદી રાજી થશે. એટલે એક ઢોરને જેમ બાંધે એમ બાંધી અને ઢસડતા ઢસડતા લઈ જાય છે. આગેથી ગુરુપુત્રની આવી હાલત જોઈ અને દ્રૌપદી બોલે છે, વાચસા સહંતસ્ય બંધનાનયનં સતિ મુચ્યતા મુચ્યતા મેષ બ્રાહ્મણા નિતરા. એ અર્જુન છોડી દો એને, કોણ કહે છે સાંભળો, દ્રૌપદી કહે છે જેના પાંચ દીકરાઓને ઘડીક પહેલા આ અશ્વત્થામાં કાપી નાખ્યા હતા. એ દ્રોણ પુત્રના આ હાલતને જોઈ આ દેશની માએ એવું કીધું કે અર્જુન મૂકી દો એને. કેમ? તો કીધું બ્રાહ્મણ છે, બ્રાહ્મણ નિતરામ ગુરુ, એ આપણો ગુરુનો દીકરો છે, એને આપણે ન મરાય. અર્જુને યુધિષ્ઠિરની સામે જોયું, ભાઈ શું કેવું? યુધિષ્ઠિરે કીધું ધર્મ પણ કહે છે કે ગમે તેવું હોય બ્રાહ્મણ બ્રાહ્મણની ઉપર હાથ ન ઉપાડાય. ભગવાન કૃષ્ણની સામે જોઈને ભગવાને કીધું કે અર્જુને કીધું ભગવાન શું કરાય? ભગવાને કીધું કે દ્રૌપદી સાચું કહે છે, બ્રહ્મ બંધુર ન હંતવ્યમ, બ્રાહ્મણને કોઈ દિવસ લાત ન મરાય, બ્રાહ્મણને કોઈ દિવસ ગાળ ન દેવાય, બ્રાહ્મણની કોઈ દિવસ નિંદા ન કરાય. શાસ્ત્ર કહે છે પણ આતતાઈ વધારહણમ, આતતાઈ હોય દયા વિનાનો હોય તો એ બ્રાહ્મણ હોય તો મરાય, એમાં પાપ નહીં. ભીમ કહે મારી નાખ ને, તારો વાંધો આ અર્જુન, તું બધું પૂછ, અમુક વસ્તુમાં પૂછાય નહીં, કામ કરવાનું. તું આને અહીંયા ખોટો લઈ આવ્યો, તને એટલી નથી ખબર પડતી, આને આપણા દીકરાઓને મારી નાખ્યા, આપણા દીકરાઓને મારી નાખ્યા, એને મારવામાં પાપ ન હોય, મારી નાખ નકર મને કે. ભીમને અર્જુને કીધું એમ નહીં, આપણા જીવનની નાવ અને એનું સુકાન આપણે દ્વારિકાધીશને સોંપ્યું છે, એને પૂછ્યા વિના પાણી ન પીવાય. એક વખત પાણી પીધું ખાલી પૂછ્યા વિના, યુધિષ્ઠિર જુગાર રમવા ગયા અને હું છું એ આપણને ખબર છે, એટલે હવે કાંઈ બીજી ભૂલ નથી કરવી, હવે તો પૂછ્યા વિના પાણી નથી પીવા. ભગવાન કૃષ્ણને કીધું કે ભગવાન શું કરું? ભગવાને કીધું કે આમાં હું કહું છું, બ્રાહ્મણ બ્રાહ્મણને ન મરાય, આતતાઈને મરાય. ભગવાનને કીધું કે એમ મને ચોકવટ કરો,
કરવું શું? દ્વારકાધીશે કીધું કે એક રસ્તો છે બ્રાહ્મણને મારવા માટે, ગુરુને મારવા માટે, આપણાથી જે મોટા વડીલો છે એમને મારવા માટે અસ્ત્ર કે શસ્ત્રની જરૂર ન પડે. તો વપનમ દ્રવિણાદાનમ, બ્રાહ્મણને મારવા માટે લાતની જરૂર નહીં, એનું અપમાન કરી નાખો, એની શિખાને તમે કાપી નાખો તો એના માટે મરણ બરોબર જ. આપણાથી મોટો વડીલ હોય, આપણો પૂજનીય હોય, આચાર્ય હોય, કોઈ સાધુ હોય, એ આવીને કોઈ જગ્યાએ બેઠા છે ને તમે એને ઊભા કરો, હાલો ઊભા થાવ તો એ બીજાને બે વધ્યો, આ એનું અપમાન છે. અપમાન એ મૃત્યુથી ઓછું હોતું નથી.